નમસ્કાર, સદ્દીવદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. તો ચાલો આજે આપણે અમરધામ આશ્રમ પર જે 3000 બાળકો સુધી જે આપણે પ્રસાદ પહોંચાડવાનો છે એ માટે થઈ દળવીથી બહેનો અને ભાઈઓનું જે ગ્રુપ છે તે પધાર્યું છે અને આપણે ફૂડ પેકેટ તૈયાર કરી અને જે ગરીબ ઘર છે ત્યાં આપણે અમરધામ આશ્રમની પ્રસાદી પહોંચાડવાનું છે. એના માટે આજે ચેવડો બનાવી રહ્યો છે, સાથે સાથે બીજી બાજુ આપણે બહેનો અને ભાઈઓ બિસ્કીટ છે, મોહનથાળ છે, લાડવા છે, એનું પેકિંગ કરવાનું કામ ચાલી રહ્યું છે. અહીંયા આપણે દળવીથી પધારેલા મહેમાનો મોટા પાયે ચેવડા બનાવી રહ્યા છે. શું છે, કેશું બાપા, જમાવટ છે હો તમારે? તો જમાવટ છે. અહીંયા આપણે મોહનથાળ કાલ સાંજે દળવી ગ્રુપના મેમ્બરોએ બનાવ્યો હતો અને બટકા પાડવાનું કામ ચાલી રહ્યું છે. અહીંયા આપણે લાડવો અને મોહનથાળનું પેકિંગ બહેનો કરી રહ્યા છે. આ બાજુ ગાંઠિયાનું પેકિંગ ચાલુ છે. આ બાજુ આપણે મમરા, ચેવડો, સેવ અને જે પણ ચેવડામાં આવતું હોય એ બધી વસ્તુ મિક્સ કરવાનું કામ કરી રહ્યા છે. આપણો લક્ષ્ય છે કે 3000 બાળકો સુધી મીઠાઈ અને આપણી આ જે કીટ છે, અમરધામ આશ્રમની જે પ્રસાદી છે, એ 3000 બાળકો સુધી પહોંચાડીએ અને એના માટેનું આ સેવાનું કાર્ય આપણે આજે બપોરથી જ ચાલુ કરવાના છીએ. આપણે એવું એક લક્ષ્ય રાખ્યો છે કે ચાંદલીથી 30 કિલોમીટરની રેન્જમાં જેટલા પણ ગામડા આવતા હોય ત્યાંના ગામડાનું એક લિસ્ટ બનાવ્યું છે અને ત્યાંના જે સરકારી સ્કૂલની અંદર ભણતા વિદ્યાર્થીઓ હોય તે લોકોના સ્કૂલો હમણાં બંધ થવાની છે, રજા આવી પડશે, એટલા માટે આપણે અત્યારથી તૈયારી ચાલુ કરી છે અને આ કીટ તૈયાર કરી તે બાળકો જ્યાં જેટલી સંખ્યા હોય તેટલી સંખ્યામાં આપણે કીટો આપી અને આ બાળકો સુધી આપણે આ કીટું પહોંચાડશું અમરધામ આશ્રમની પ્રસાદી. અને અમરધામ આશ્રમના આ સેવાના કાર્યમાં દળવીથી જે બહેનો અને ભાઈઓની જે ટીમ છે, અમારે દળવીની જે ટીમ છે એ બહુ જ મજબૂત છે અને આવું સેવાની કંઈ કામ હોય તો હાકલ કરવાની રહે એટલે દળવીની ટીમ હાજર થઈ જાય. એટલા માટે દળવીની આ ટીમને પણ અમરધામ આશ્રમ વતી અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અમરધામ આશ્રમ અને સાથી પરિવાર આ દળવી ગામના બધા જ સેવકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. ચાલો અહીંયા ચેવડાનું અને ગાંઠિયા અને સ્વીટ સાથે એક બિસ્કીટનું પડીકું, સ્વીટમાં આપણે મોહનથાળ અને લાડવા સાથે સાથે બિસ્કીટ બાળકો માટે અને ચેવડો અને ગાંઠિયાનું ફાઇનલ પેકિંગ અહીંયા થઈ રહ્યું છે. અને આ છે ચેવડાનો મોટો ઢગલો અને એમાંથી આ બહેનો, દળવી ગ્રુપ અને સાથે સાથે જે પણ મહેમાનો નવા આવ્યા છે એમનું ગામ કયું છે પણ આઈડિયા નથી મને, પણ બધા અહીંયા સેવાના કાર્યમાં જોડાઈ ગયા છે.
ચાલો તો અહીંયા આખી કીટ બનીને રેડી છે. આ કીટની અંદર સ્વીટ અને ગાંઠિયા મમરા અને સોરી મમરાનો ચેવડો અને એક બિસ્કીટનું પડીકું આખી કીટ તૈયાર છે. અને આજે બપોરથી આ સ્કૂલોમાં કીટો બનાવીને આપણે વિતરણ ચાલુ કરી દઈશું. ચાલો અહીંયા ફાઇનલ કીટોનું પેકિંગ થઈ રહ્યું છે. આપણે શૈલેષભાઈ રાજડા અને આપણે સ્વયંસેવક આશ્રમના મુકેશભાઈ અહીંયા પેકિંગ કરી રહ્યા છે. હવે કીટ બનીને તૈયાર છે અને થોડાક ટાઈમમાં જ આપણે વિતરણ માટે નીકળશું. તો ચાલો હવે મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. સદ્દીવદાસ અમરદેવદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ.